નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન વિથ ફન ગ્રુપ દ્વારા આ મોડલ પેપર તૈયાર કરવામાં આવ્યું છે ધોરણ સાત વિશે સંસ્કૃત મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં વાર્ષિક પરીક્ષાને લગતા વિડીયો તેમજ શૈક્ષણિક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો સાથે સાથે ધોરણ સાતના અન્ય વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોની લિંક અવશ્ય શેર કરશો ચાલો આપણે પેપર જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો તો મિત્રો આ તમારે વાક્ય આપેલા છે એ વાક્યનું તમારે જોઈ જોઈને અનુલેખન કરવાનું છે પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો મિત્રો આ પ્રશ્નની અંદર તમને કોઈ પણ પાંચ ચિત્રો આપવામાં આવેલા હશે એ ચિત્ર જોઈને તમારે તેનું નામ સંસ્કૃતમાં લખવાનું રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ નીચેલા આપેલા શબ્દોનો સંસ્કૃતમાં અનુવાદ કરો જો તમને શબ્દો આપેલા હશે દસ એ દસે દસ શબ્દોને તમારે સંસ્કૃતમાં લખવાનું છે મોબાઈલ એટલે ભ્રમણભાષ કોમ્પ્યુટર એટલે સંકગણકમ વિજ્ઞાન એટલે વિજ્ઞાન વાતચીત એટલે વાર્તાલાપ શિયાળા એટલે શૃંગાલહ બગલો એટલે બકહ હંમેશા એટલે સર્વદા ધીરજ એટલે ધૈર્ય ધરતી એટલે ધરા અને આભાર એટલે ધન્યવાદ તો આ રીતે તમને દસ શબ્દો આપેલા હશે જેનો તમારે સંસ્કૃતમાં અનુવાદ કરવાનો રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો જો તમને વાક્ય પાંચ આપવામાં આવશે એ પાંચ વાક્યનો તમારે સંસ્કૃતમાં અનુવાદ કરવાનો રહેશે ભાવેશ ભોજન કરે છે ભાવેશ ભોજનમ કરો છે ગરુડ પક્ષી રાજ છે ગરુડ પક્ષી રાજ અસ્તિ ભોજન તૈયાર જ છે ભોજનમ સિદ્ધમેવ વસ્તિ બિલાડી દૂધ પીવે છે મારજારી દુગ્ધમ પીવતી તમારું નામ શું છે ભવત નામ કિમ ત્યાર પછી ચાર અ નીચે આપેલા ચિત્રના આધારે ખાલી જગ્યા પૂરો તમને કોઈ એક ચિત્ર આપવામાં આવેલું છે એ ચિત્ર જોઈને તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે મેં અહીં ચિત્ર આપેલું છે મંદિરસ્ય ઉત્તરે ખાલી જગ્યા અસ્થિ એમાં નદ્ય મંદિરસ્ય પશ્ચિમે ખાલી જગ્યા અસ્થિમાં કિના ક્રીડા ગણમ મંદિર ખાલી જગ્યા અસ્થિ ઉદ્યાન મંદિરસ્ય દક્ષિણે ખાલી જગ્યા અસ્થિ દ્વારમ અને મંદિરસ્ય વાયવ્યે ખાલી જગ્યા અસ્થિ એમાં વૃક્ષ તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે ત્યાર પછી ચાર બ નીચે આપેલું ચિત્ર જોઈ ચિત્ર પરથી સંસ્કૃતમાં પાંચ વાક્ય લખો તમારે ચિત્ર જોઈ અને એના આધારે પાંચ વાક્ય લખવાના છે મેં અહીં આ ચિત્ર છે એના ઉપરથી અહીં પાંચ વાક્ય લખેલા છે વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી બાલકા પ્રસન્ના સર્વ સર્વકૌશલ્ય પ્રદર્શન કરતું ઈચ્છતી કુતચિત ધાવન સ્પર્ધા ચલતી બાળક પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતી કતિપય બાલકા ઉચ્ચે વધતી ધાવતું ધાવતું ત્વરિત ધાવતું કુત્રચિત ગોલક્ષેપ સ્પર્ધા ચલતી ક્રમશઃ ક્રીડક લોહ ગોલક ક્ષેપતી તો આ રીતે ચિત્ર ઉપરથી તમારે વાક્ય બનાવવાના રહેશે પાંચ અ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો જો ઉદાહરણ સિંહ છે તો સિંહસ્ય તો આ રીતે તમારે રૂપ બદલવાનું છે વાનર તો વાનરસ્ય ગજ હતો ગજસ્ય પર્વત હતો પર્વતસ્ય મૂષક હતો મૂષકસ્ય અને મયૂર હતો મયૂરસ્ય ત્યાર પછી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ધાતુનો યોગ્ય રૂપ બનાવો નમ ઉપરથી નમંતી તો વધ ઉપરથી વધંતી ધાવ ઉપરથી ધાવતી ક્રીડ ઉપરથી ક્રીડંતી પત ઉપરથી પતંતી અને લીખ ઉપરથી લિખતી બનશે ત્યાર પછી જે કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું છે ઉદાહરણ છે ઉષ્ટવને અટતી એનો જેવું વાક્ય બનાવી શું કહ લજ્જામ અનુભવતી અહમ મોદકમ ખાદામી કિસન પુસ્તકમ પઠતી માલા જલમ પીબતી પછી પ્રશ્ન છ બ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો માતા અસ્તિ પિતા નાસ્તિ વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ વર્ગખંડ અસ્તિ છાત્ર નાસ્તિ લેખની અસ્તિ માપિકા નાસ્તિ પ્રશ્ન સાત નીચે આપેલા શુભાષિત પૂર્ણ કરો જો તમને શુભાષિત આપેલા છે એ પૂર્ણ કરવાના છે નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના શુક્ર વૃક્ષાશ્ય ન નમંતી કદાચ ઉદ્યમે નહીં સિદ્ધંતિ કારણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહ્ય પ્રવસંતિ મુખે મુર્ગા તો આ રીતે તમારે સુભાષિતની પૂર્તિ કરવાની છે આપેલ આપેલુ સમજાવો જ્ઞાન ભાર ક્રિયા વિના તો કે જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્રત વ્યર્થ છે બોજારૂપ છે મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય અર્થાત તેનામાં કર્મ તેના જ્ઞાનને અનુસરતું હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાનીને શોભે છે તે જ ખરું જ્ઞાની છે આપદી મિત્ર પરીક્ષા એટલે કે વિપતના સમયમાં દુઃખના સમયમાં મિત્રની પરીક્ષા થાય છે તો એ તમારે સમજાવવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિજ્ઞાનસ્ય ચમત્કારા પાઠને આધારે વિજ્ઞાનના ચમત્કારો વિશે પાંચ વાક્ય સંસ્કૃતમાં લખો તો તમારે કોઈ પણ પાંચ વાક્ય સંસ્કૃતમાં લખવાના છે એ તત્ યુગમ અત્ર તત્ર સર્વસ્ત્ર વિજ્ઞાનસ ચમત્કાર અન્વયમ પશ્યામ જના ભ્રમણ ભાષેન પરસ્પર વાર્તાલાપ કરતી જણા શિતકેય પીબંત સંકગણકેન વિવિધાની કાર્યાણી સરળમ શીખ્ર ભવતી આ રીતે તમે પાંચ વાક્ય બનાવી શકો છો મિત્રો બેસ્ટ ઓફ લક શૈક્ષણિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો સાથે સાથે બે લાયકન અવશ્ય દબાવશો જેથી આગામી એજ્યુકેશન વિડીયો તમને તરત જ મળી રહે અને હા મિત્રો લાઈક અને શેર કરવાનો તો ન ભૂલશો ફરી મળીશું નવાજ જ વિડીયો સાથે મા સરસ્વતી તમને ધોરણ સાતના સંસ્કૃતના પેપરમાં સારા માર્ક અપાવે તેવી શુભકામના સાથે આભાર